વૈષ્ણોદેવી સર્કલ પાસે જસપુર ખાતે વિશ્વ ઉમિયાધામમાં ઉમિયા મંદિરમાં શિલાન્યાસ સમારોહમાં બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાઈ હતી. આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધિકરણ માટે નખાયું હતું, જેમાં સોનું, ચાંદી, તાંબુ, જવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નાખવામાં આવ્યું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના ઘરેથી એકત્રિત કરીને લવાઈ હતી. અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મંદિર. માં ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો. વિશેષ શિલાઓનું પૂજન કરાયું. કળશ પૂજન અને તેનું સ્થાપન કરાયું. જર્મન અને ભારતના આર્કિટેક્ટે મંદિરની ડિઝાઇન બનાવી. માં ઉમિયાના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસ પ્રસંગના બીજા દિવસે જર્મનીના આર્કિટેક્ટ જાસપુર આવ્યા. ભારતીય સંસ્કૃતિ અને કલાકૃતિ જોઈને જર્મન આર્કિટેક્ટ પણ દંગ રહી ગયા. ખાસ કરીને ઇન્ડો જર્મન ટેકનોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી છે, જે માટે બંને દેશના આર્કિટેક્ટ દેશના વિવિધ 10 જેટલા મંદિરો જઈને સર્વેક્ષણ કર્યું હતું. આ મંદિરની નિર્માણમાં 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યારે ભૂમિપૂજન સાથે શિલાન્યાસની વિધિ કરવામાં આવી હતી, જેમાં દંપતીઓએ શ્રદ્ધાથી ભાગ લીધો હતો. ઉપર આપણે જેમ દુબઈમાં અને બધી જગ્યાએ વ્યૂ ગેલેરી હોય છે, એવી રીતના આપણા ત્યાં પણ અહીંયા 86 મીટર ઊંચાઈ છે, લગભગ 300 ફૂટ ઊંચાઈ છે. આપણે અહીંયા એક વ્યૂ ગેલેરી બનાવીએ છીએ, જે વ્યૂ ગેલેરીથી અમદાવાદનો આખો નજારો જોઈ શકાશે. ડબલ ડેકર વ્યૂ ગેલેરી છે, એક સાથે વ્યૂ ગેલેરી ઉપર 100 થી 150 માણસો રહી શકશે. અમે અંબાજીનું ટેમ્પલ, અક્ષરધામ, પછી અમે શિરડી સાંઈબાબાનું મંદિર અને તિરુપતિ મંદિર, એ બધાને જઈ વિઝિટ કરી એના પ્લસ પોઈન્ટ શું છે, નેગેટિવ પોઈન્ટ શું છે, એ બધાનો સમન્વય કરીને આ બનાવેલું છે. શાસ્ત્રોક વિધિ અને વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. 14 કિલો સોના, ચાંદી, હીરા, મોતી જેવા ધાતુઓ જમીનમાં નખાયા. છેક અમેરિકાથી આવીને એ બદલ હું મારી જાતને ઘણો ઘણો ધન્યવાદ અનુભવ કરું છું. અને દરેક માં ઉમિયાના બાળકો આ પૂજાને જ્યાં જોજો અને એનો આનંદ અનુભવ કરજો. અને હું મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવું છું કે મને અહીંયાનો લાભ મળ્યો. એ બદલ જય માં ઉમિયા. વિશ્વ ઉમિયાધામ દ્વારા 431 ફૂટ ઊંચા માં ઉમિયાના મંદિરનું 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થયા છે. ત્યારે 108 દંપતીઓ દ્વારા શાસ્ત્રોક વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કહેવામાં આવી અને ભક્તોએ આ ઐતિહાસિક ક્ષણનો લાભ લીધો. પાટીદાર સમાજના જે માતાજી છે, મા ઉમિયા માતા, તેનું આ ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ છે તેમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આયુષ્યાન મંતવ્યની સંદર્ભ.